નવસારી જિલ્લામાં મોટાભાગની ખેતી નહેરના પાણી પર આધારિત છે. ચોમાસામાં સારા વરસાદના કારણે ઉકાઈ ડેમ આ વખતે પૂરો ભરાયો છે અને આખું વર્ષ ખેતર અને પીવા માટેનું પાણી ઉપલબ્ધ કરી શકાય, પણ એક માસ નહેરમાં રિપેરિંગ થયા બાદ પાણી નહેરમાં આવતા ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી હતી. ત્યારે છેલ્લા 4 દિવસથી નહેરનું પાણી ખેતરમાં ન આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડાંગરની રોપણી બાદ તેને સતત પાણીની જરૂર હોય છે, ત્યારે પાણીના રોટેશનના કારણે ડાંગરના પાકને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. અત્યારે જે નવસારી જિલ્લામાં ઉનાળુ ડાંગરની રોપણી અને એ સમયે જે પાણીની સમસ્યા, એટલે કે નહેર દ્વારા જે પાણી મળે તો ડેમ પૂરતો ભરાયેલો હોવા છતાં સમયસર પાણી નથી મળ્યું અને મળ્યું એટલા દિવસમાં ખેડૂતોને પહોંચી નથી વળ્યું અને એવા સંજોગોમાં જે રોપણી થઈ ગઈ એના પાક બી સુકાતો છે, મજૂરીને બધો ખર્ચો છૂટી પડવાનો ખેડૂતોનો. બીજી તરફ કે જે રોપણી બાકી છે તો એ લોકોને કોઈક મજૂરના કારણસર અથવા તો ધરુવાડિયા ખરાબ થયેલા એટલે તંદુરસ્ત નથી એ કારણે એ છે. તો અત્યારે ખેડૂતોને પાણી મળવું જોઈએ, ડેમ ભરાયેલો છે છતાં બી લેવાલે તો પણ પાણી નથી મળતું, તો ખેડૂતોને મોટી સમસ્યા છે. અત્યારે તકલીફમાં એ સાહેબ કે નહેરનું જે રોટેશન એ લોકોએ આપવાનું હતું તેમાં બાકી 3 દિવસ નહેરનું રોટેશન પાણી આપ્યું છે એ લોકોએ, ને પછી એ લોકોએ એવું કીધું હતું કે લો લેવલે અહીંયા પાણી આપશું તો તમારું કામ ચાલુ રહેશે, પણ એના કરતાં બી સદંતર નહેર બંધ કરી દીધી છે ને લોકોની ભાત રોપણી બી અટકી ગઈ છે ને કંઈ કેટલા લોકોએ મશીન મૂકીને પણ રોપવા પડ્યું છે ને અત્યારે જે રોપેલા છે એ પાકમાં ઘણી જગ્યાએ પાણી નથી ને સુકાતા છે. કેટલી વાત થઈ, શું કીધું, શું કીધું એ લોકોએ? એ લોકોએ કીધું હતું કે અમે તમને લો લેવલે પાણી આપશું, પણ લો લેવલે પાણી આપ્યા નથી. નવસારી જિલ્લામાં ખેડૂતો દ્વારા આશરે 6000 હેક્ટરમાં શિયાળુ ડાંગરની વાવણી કરવામાં આવી છે. સિંચાઈ વિભાગ દ્વારા નહેરની મરામત માટે દર વર્ષે 1 થી 1.5 માસ નહેરનું પાણી બંધ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતો શિયાળુ ડાંગરની રોપણી નહેરમાં પાણી આવ્યા બાદ જ કરે છે. આ વખતે પણ નહેરની મરામત બાદ પાણીનું રોટેશન શરૂ કરાયું હતું, પરંતુ નહેરના પાણી બંધ કરવામાં આવતા જે ખેડૂતોની વાવણી બાકી છે અને જેમના ધરુની રોપણી થઈ ગઈ છે તેવા ધરુ માટે સતત પાણીની જરૂર હોય છે, જેમાં ખેડૂતો પાણીની પાળ બાંધીને તેમના ખેતરમાં વાળીને રોપણી કરી રહ્યા છે. તો બીજી તરફ સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું રોટેશન ડાંગરના પાક માટે અનુરૂપ આપે તેવી ખેડૂતોએ માંગ કરી હતી, ત્યારે રોટેશન રાબેતા મુજબ શરૂ થશે તેવી સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી. જેવી રીતે નવસારી જિલ્લાના આપણા ખેડૂતોને માટે આપણે સક્ષમ પગલાં લેતા હોઈએ છીએ, તે જ રીતે મોટા ક્લોઝર પછી ચીખલી અને વલસાડના ખેડૂતો તેમજ વલસાડ નગરપાલિકા, વલસાડ જિલ્લાની પાણી પુરવઠાની સ્કીમોને પણ આપણે પાણી આપવાનું હોય છે, જે અંતર્ગત 5 તારીખથી આપણે પાછળના ટેલ વિસ્તારના જ ખેડૂતો માટે પાણી એની ફેસિલિટી ચાલુ કરી હતી. અત્રેની કચેરી અને વડી કચેરીના સહયોગથી જ જ્યારે પાછળના વિસ્તારમાં પાણી આપવામાં આવે છે ત્યારે લો લેવલે નવસારી જિલ્લા સુપા કચેરી અને ગણદેવી સેક્શનને પણ પાણી આપવામાં આવતું જ હોય છે, પરંતુ જે 2 દિવસથી પાણીમાં થોડો કાપ નુકાયો હતો, ટેકનિકલ રીઝનો હતા તેના કારણો માટે, પરંતુ હવે એક પરિસ્થિતિ પણ જે મુશ્કેલી પડી હતી તે દૂર થઈ ગઈ છે. આજથી પાણીનું લેવલમાં વધારો થઈ ગયો છે અને ખેડૂતોને હવે નવસારી અને સુપાના કોઈ ખેડૂતોને મુશ્કેલી પડશે નહીં.